नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती माध्यम ની અંદર આપણે પ્રકરણ નંબર 15 બહુ સંભાવના કેતા કે પ્રોબેબિલિટી વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેની અંદર પ્રાથમિક માહિતી જે અગાઉના ધોરણમાં પણ આપણે શીખ્યા છે એ પ્રાથમિક માહિતીની વાત આપણે ગયા વિડિયોમાં કરી. આજે આપણે સ્વાધ્યાય લઈશું અને તમે સૌ ઉદાહરણમાં ચોપડીની અંદર જે દાખલા ગણેલા છે એને સાથે સાથે ધ્યાનમાં લેજો તો તમને વધુ સ્પષ્ટતા મળશે. આ ઉદાહરણ દાખલાના આધારે જે સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણવાના છે, હું સ્વાધ્યાયના દાખલા ગણાવીશ અને તમને સમજાવીશ કે કેવી રીતના પ્રશ્નોના જવાબ આવે. અહીંયા ઘણી વખત આપણને એવું થશે કે પ્રશ્નોનો જવાબ આપણને આવડતો હશે પણ એનું લખાણ કેવી રીતના લખવું એ ખ્યાલ નહીં આવે. તમે જોજો કોઈ પણ દાખલાના જવાબ વિશે તમને ઝડપથી આવડશે પણ એની લખાણ પદ્ધતિ દ્વારા કેવી રીતના લખવું એ થોડુંક વિચારવું પડશે. તો એના માટે જે દાખલો આપણે ગણીએ ને એવો દાખલો કોઈ ઉદાહરણની અંદર અથવા અગાઉ આપણે કંઈક શીખ્યા છે તો કેવી રીતના લખતા હતા એને ખાસ ધ્યાનમાં લેવાનું છે. તમે જોજો ઉદાહરણની અંદર ઘટના લખશે, ધારો કે એ જેમ અથવા બી સી એવી રીતના એક્સ વાય ઝેડ કોઈ પણ તમે લઈ શકો એવા આલ્ફાબેટને ઘટના તરીકે લખે છે. પછી પી ઓફ એ અથવા પી ઓફ એક્સ એવી રીતના એની સંભાવના દર્શાવે છે. તો કોઈ પણ દાખલો આપેલો હોય તો એને ઘટનામાં કેવી રીતના લખવાનો અને પછી એની સંભાવના કેવી રીતના પી ઓફ એ કે પી ઓફ એક્સ તરીકે તમે લખી શકો અને એનો જવાબ મળે તો આ ખાસ ધ્યાન રાખવાનું. આપણને દાખલાના જવાબો આવડતા હોય છે પણ એને કેવી રીતના લખાણ લખવું, કેમ કે એક માર્ક્સમાં લખશો ત્યારે તમને ફક્ત જવાબો જોશે પણ જો દાખલો 2-3 કે વધુ માર્ક્સનો હોય તો આની અંદર લખાણ પદ્ધતિ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ખાસ કરીને લખાણ પદ્ધતિ કેવી હોવી જોઈએ એના માટે આપણે ઉદાહરણના દાખલા થોડા વાંચશો અને ગણશો ને તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના લખાણ હોય. હું અહીંયા તમને સમજાવીશ કે કેવી રીતના દાખલો ગણાય અને કેવી રીતના એના જવાબો મળે, બરાબર છે? પરંતુ એને તમે વ્યવસ્થિત રીતે જ્યારે નોટબુકમાં લખો ત્યારે કેવી પદ્ધતિથી લખવું એના માટે તો તમારે સ્વાધ્યાયમાં સોરી ઉદાહરણની અંદર જે રીતના લખાણ લખેલું છે એ મુજબ લખજો. અહીંયા જો એવી રીતના દરેકે દરેક લખાણ લખવા જઈશું તો ઘણો બધો સમય જશે. જે પ્રશ્નોના જવાબ આપણને આવડે છે પણ લખવા માટે વધુ સમય જશે એના કરતા બેટર એ છે કે આપે બુકની અંદર જે ગણેલા દાખલા ઉદાહરણની અંદર આપ્યા છે એને ધ્યાનમાં લેશો તો આપણને ઝડપથી એના લખાણ પદ્ધતિ વિશે ખ્યાલ આવી જશે. ઓકે, તો આજે આપણે આ સંભાવનાની અંદર 15.1 એક જ સ્વાધ્યાય આપેલું છે એને ધ્યાનમાં લઈશું. સાથે સાથે એક જણાવો કે જેવો કોઈ ઉદાહરણ અથવા દાખલાની અંદર એક ફૂંદડી આપી હોય એના નંબરની આગળ તો એવા દાખલાઓ પરીક્ષામાં ધ્યાનમાં લેવામાં આવતા નથી, એ ફક્ત સમજવા માટે હોય છે. માટે ધારો કે અહીંયા પેજ નંબર 266 પર જોશો તો ઉદાહરણ નંબર 11 એવું લખ્યું છે અને 11 ની પાછળ એક ફૂંદડી પાડી છે તો એ ફૂંદડી અને નીચે લખ્યું છે પરીક્ષાના દ્રષ્ટિ બિંદુથી નથી. પેજ નંબર 266 પર તમે જોઈ શકો છો નીચે આપ્યું છે કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી, આપણને સમજવા માટે છે. કદાચ આ વસ્તુ આપણે આગળના ધોરણોમાં અથવા આની અંદર કોઈ ટ્વિસ્ટેડ દાખલો પૂછાય તો કેવી રીતના લખાણ લખાય એના માટે આપેલું છે, એટલે આપણે છોડી દેવાનું નથી પણ એક વખત વાંચી લેવો અને શક્ય હોય ને એક વખત ગણતરી ગણી પણ લેવી. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 15.1 જોઈએ. સૌપ્રથમ લખાણ આપેલા છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો કે ઘટના ઈ ની સંભાવના વત્તા ઈ નહીં. તમે જુઓ અહીંયા હું તમને થોડું સમજાવું તો જઈશ કે ઘટના ઈ ની સંભાવના એટલે એને તમે ઈ લખો, ઘટના ઈ ની સંભાવના ઈ એટલે ઘટના, પી એટલે પી ઓફ ઈ એટલે ઈ ઘટનાની સંભાવના, વત્તા P of E bar ઘટના E નહીં એની સંભાવના. તો ઘટના અને
એ નથી એ બંનેનો કુલ સરવાળો કેટલો થાય 1 બરાબર છે તો ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં એની સંભાવનાનો સરવાળો 1 બીજું ઘટના સોરી ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના શું થાય આગળ વાત કરતી કે જે ઘટના ઉદ્ભવી ન શકે એની સંભાવના કેટલી હોય 0 અને આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે આવી ઘટનાને શું કહેવાય અશક્ય ઘટના બરાબર છે એના પછી જોઈએ કે ચોક્કસપણે ઉદ્ભવી ઉદ્ભવતી ઘટનાની સંભાવના તો જ્યારે બીજી ખાલી જગ્યામાં 0 અને પછી આવશે અશક્ય ઘટના ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના કે કોઈ જવાબ ઈ અને એની પાછળ આવી ઘટનાને શું કહેવાય છે ચોક્કસ ઘટના કહે છે આવી ઘટનાને શું કહેવાય તો કે ચોક્કસ ઘટના ચોથી ખાલી જગ્યા પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો આગળ વાત કરી કે સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 થાય દરેક ઘટનાઓ ઘટે અને એના સંભાવનાનો સરવાળો 1 પાંચમી ખાલી ઘટનાની સંભાવના જુઓ તમને આમ કરીને સમજાવ્યું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવું તમને સમજાય કે કોઈ પણ ઘટના 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની હોય છે તો ઘટનાની સંભાવના પહેલી ખાલી જગ્યા શું આવશે 0 થી મોટી 0 આવશે ઘટના ઘટે ક્યારે ઘટના ઘટે તો 0 કરતા મોટી હોય 0 ક્યારે હોય એવા શક્ય ઘટના હોય છે માટે જો અહીંયા ઘટના ઘટી જ ગઈ છે તો એ 0 કરતા મોટી હોય એટલે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા 1 જેટલી હોય છે એટલે બીજી ખાલી જગ્યામાં શું જવાબ આવશે 1 જવાબ આવશે અહીંયા લખાણ લખ્યું છે ફરીથી લખું છું કે બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 1 તો આવી રીતના પહેલા ખાલી જગ્યાઓ છે બીજા પ્રશ્નની વાત કરીએ કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે બરાબર છે આપણે અગાઉ વાત કરી છે સમસંભાવી વિશે કે સંભાવના ચોક્કસ રીતે હોય બરાબર છે તો એ સમસંભાવની સમસંભાવની વડે દર્શાવાય અહીંયા જુદા જુદા પ્રયોગ અને એના પરિણામો આપ્યા છે તમે પ્રયોગ અને પરિણામોના આધારે કહેવાય કે સમસંભાવી છે બરાબર છે આગળ વાત કરી કે આપણે સિક્કા વિશે જ્યારે તમે સિક્કાને ઉછાળો છો ત્યારે સમસંભાવી ઘટના બને છે સિક્કાને ઉછાળો છો એ નિશ્ચિત છે એ તમે પ્રયોગ કર્યો અને એના પરિણામમાં કાં તો આપણે હેડ પણ મળે કાં તો ટેલ પણ મળે જો હેડ મળે તો પણ 1/2 અને ટેલ મળે તો પણ 1/2 બરાબર છે એની પણ વાત અહીંયા કરીશું જોઈએ કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અહીંયા ડ્રાઈવરે કાર ચાલુ કરી છે કે નહીં એની કોઈ વાત નહીં એ હજી તો અહીંયા પ્રયત્ન કરે છે તો હજી ઘટના બની નથી ને એનું પરિણામ એમ છે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી અહીંયા ઘટના બની જ નથી એટલા માટે એ સમસંભાવી નથી બરાબર છે હજી નક્કી જ નથી કે ડ્રાઈવરે કાર ચાલુ કરી છે અથવા ચાલુ કરી નથી એ હજી તો ત્યાં પ્રયત્ન કરે છે માટે સમસંભાવી નથી આ જે કહી રહ્યો છું એ દરેકે દરેક એના કારણો છે તમને પૂછ્યું છે સમજાવો જો 1 માર્ક્સમાં પૂછાય તો હું તમને સમજાવું પડે બીજું ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે હજી એ બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે હજી માર્યો છે નથી માર્યો કે બાસ્કેટબોલની એની વાત તો નથી માટે અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે સમસંભાવી નથી અને પરિણામ જો તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે એને પકડીને એ બાસ્કેટમાં નાખે છે કે ચૂકી જાય છે એની વાત તો પછી જ એ એ તાકીને મારવાનો પ્રયત્ન કરે છે એની વાત હજી ચોક્કસ નથી માટે અહીંયા સમસંભાવીની વાત શું છે કે ઘટના ઘટે પછી વાત કરીએ કે સમસંભાવી છે કે નહીં તો અહીંયા એને પણ કહેવાય કે
સમ સંભવી તમે જુઓ સ્પષ્ટપણે ખ્યાલ આવશે ત્રીજા અને ચોથા ઉદાહરણ વડે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે તમને ખરા ખોટા આપવામાં આવેલા હોય તો ચોક્કસપણે તમારે કરવું હોય કે ખરું કરીએ કાં તો ખોટું કરીએ એ પહેલેથી નિશ્ચિત છે બરાબર છે તો અહીંયા ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે તો તમે જુઓ અહીંયા તમને ઘટના ઘટશે કાં તો તમે ખરું કરશો કાં તો ખોટું કરશો તો જવાબ સ્પષ્ટ છે કે સત્ય છે કે અસત્ય તમારે જવાબ સ્પષ્ટ હોય છે કે ખરું કરીએ કાં તો ખોટું કરીએ તો આ ઘટના એ સમસંભાવી ઘટનાઓ બને અને ચોથું કે બાળક જન્મ છે જો બાળક જન્મ છે તો નક્કી છે કે કાં તો બાબો હશે કાં તો બેબી હશે બરાબર છે આપણે આ બે જ લિંગ વિશેની વાત કરી છે એના ત્રીજા કોઈ લિંગ વિશેની વાત કરતી નથી તો બાળક જન્મ છે કાં તો એ બોયઝ હશે કાં તો એ ગર્લ હશે એ બંનેની વાત અહીંયા સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવે માટે આ ઘટના પણ સમસંભવી છે તો પહેલા બે સમસંભવી નથી એમ કહેવાય અને પછીના ત્રીજો અને ચોથો એ સમસંભવી છે બરાબર છે એના પછી આગળ વાત કરીએ દાખલા નંબર 3 ની આ બધા જ દાખલાઓ અહીંયા પૂરેપૂરું ગણતરી કે આછેથી કરવાનો નથી આપણે અગાઉ 10 11 12 12 ની આસપાસ આવશે ત્યારે આપણે ગણતરીથી સમજાવીશું અહીંયા બેઝિક માહિતી જે ઉદાહરણથી પણ ખ્યાલ આવી જાય ને આપણે અગાઉ પણ સંભાવના વિશે શીખ્યા છે એના પરથી ખ્યાલ આવી જાય એવા દાખલા છે હા થોડુંક લખાણ લખવાનું થાય ત્યારે તમે ઉદાહરણનો ઉપયોગ કરજો અથવા તમને સંભાવના આવડતું હોય એવું કોઈ મટીરીયલ કે ગમે તે હોય એનો ઉપયોગ કરજો કેમ કે જવાબ એટલો સીધો લખવાનો નથી એમાં દાખલાની અંદર ઘટના ઘટે છે કેવી રીતના જવાબ મળે એ બધું તમારે લખવું પડશે બરાબર છે અને આનો ફરીથી મહાવરો આપણે મોટા થોડાક દાખલા આવશે એની અંદર તમને સમજાવીશું તો દાખલા નંબર 3 જોઈએ કે શા માટે ફૂટબોલ રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે જુઓ આપણને શ્યોર હોતું નથી કે કોને બોલ આપવો બરાબર છે એટલા માટે સિક્કો ઉછાળે છે કોઈ પણ રમતમાં ઘણી રમતોમાં તમે એવું જોઈ શકો છો ધારો કે ક્રિકેટની અંદર બરાબર છે આપણને ખ્યાલ આવે કે બેટિંગ આવે કે બોલિંગ આવે કોઈ પણ ટીમની તો એના માટે અહીંયા જ્યારે કોઈન ઉછાળવાની વાત હોય છે તો તમે કોઈન ઉછાળો છો ત્યારે બે ઘટના બને છે કાં તો હેડ બને કાં તો ટેલ બને બરાબર છે જો તમે સિક્કાને ઉછાળો તો બે ઘટના બને કાં તો હેડ બને કાં તો ટેલ બને બરાબર છે માટે આવી આગાહી આપણે શક્ય હોતી નથી કે કોને કઈ ટુકડીને બોલ મળવો જોઈએ બરાબર છે ફૂટબોલની વાત કરી છે કે ફૂટબોલ રમતની અંદર કઈ ટુકડીને બોલ મળવો જોઈએ એ તો શક્ય નથી કેમ કે જ્યારે તમે સિક્કાને ઉછાળશો ને ત્યારે આ બેમાંથી કોઈ પણ ઘટના બની શકે બરાબર છે હેડ પડે તો એને બોલ મળવો જોઈએ અને ટીમ મળે તો એના વિરુદ્ધ ટીમને બોલ મળે બરાબર છે પછી ડિસિઝન એ જે તે ટીમના કેપ્ટન લે છે આપણને ખ્યાલ છે એ મુજબ પરંતુ અહીંયા આગાહી જે કરી છે એ શક્ય નથી એના પછીનો ચોથું જોઈએ કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોય જુઓ ઘટનાની સંભાવના ન હોય એવું પૂછ્યું છે આપણને ખ્યાલ છે કોઈ પણ ઘટના 0 અથવા 0 કરતા મોટી 1 અથવા 1 કરતા નાની હોય બરાબર છે તો આ મે ખાસ યાદ રાખીશું તમે E B C D તરીકે વિકલ્પ આપેલા છે તમે જુઓ 2/3 2/3 કરશો તમને અહીંયા સમજાવું 2/3 તો અંશ કરતા છેદ મોટો છે તમે ભાગાકાર કરશો ને ત્યારે 1 કરતા નાનો જવાબ આવશે શું કરો આવશે 1 કરતા નાનો તમે ટ્રાય કરી જોજો ભાગાકાર કરશો ત્યારે તો આ જવાબ 1 કરતા નાનો આવે છે અને આ 1 કરતા નાનો જવાબ આ ક્રાઇટેરિયાને ફોલો કરે છે બરાબર છે આ નિયમને ફોલો કરશે 1 કરતા નાનો બીજું છે -1.5 તમે જુઓ -1.5 આ શક્ય નથી કેમ તો કે કોઈ પણની સંભાવના 0 સોરી માઇનસ કેતા કે ઋણ હોય નહીં બરાબર છે માટે આ સંભાવના શક્ય નથી
તમને અહીંયા એવું પૂછ્યું કે કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે તો જવાબ આ બી આવે છે જે તમને બી આપ્યું છે એનો જવાબ આવે છે કેમ તો કે એનો જવાબ માઈનસ એટલે કે ઋણમાં તમને આપ્યો છે સી ની અંદર જો 15% ટકાવારીની વાત હોય તો 100 સાથે સંબંધ હોય બરાબર છે અને આ 15/100 કરશો તો એનો જવાબ પણ 1 કરતા નાનો અને 0 કરતા મોટો આવશે બરાબર છે તો આવી રીતે આ પણ આ ક્રાઇટેરિયાનો નિયમ ફોલો કરે છે અને એના પછી છે 0.7 એ પણ 1 કરતા નાનો અને 0 કરતા મોટો છે માટે આ વિકલ્પની અંદર જવાબ બી આવશે એનું કારણ એક જ છે તમે જોઈ શકો છો કે માઈનસ બરાબર છે 1.5 તો આપ્યું છે જે 1 કરતા મોટો છે પણ એના કરતા વધારે ધ્યાનમાં લેવાય છે આ માઈનસ નું ચિહ્ન ઋણ કેમ કે સંભાવના એ ઋણ હોઈ શકે નહીં બરાબર છે તો એ વાત થઈ દાખલા નંબર 4 ની હવે દાખલા નંબર 5 વિશે જોઈએ કે જો p of e બરાબર 0.05 હોય તો e નહીંની સંભાવના શું છે આપણને ખબર છે અગાઉ પણ મેં શીખ્યું છે કે p of e અને p of e નો બાદ બંનેનો સરવાળો 1 થાય તમને ઘટના p of e બરાબર 0.05 આપી છે અને આ p of e શોધવાના છે સોરી p of e નો બાદ તો શું થાય p of e નો બાદ is equal to 1 minus 0.05 કેતા કે 0.95 બરાબર છે તો p of e નો બાર ઘટના e નહે એની સંભાવના શું છે 0.95 છઠ્ઠો દાખલો જોઈએ એક થેલામાં લીંબુના સ્વાદની 6 મીઠાઈઓ છે તો આપણે જ્યારે એને સમજીશું ત્યારે ખાસ ધ્યાનમાં રાખીશું કે એવું લખાણ નાખવાનું થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા શું લખાય થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા એ આપણે શું લઈએ છે n અહીં લખું છું કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા કેટલી છે સ્મોલ n માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે જુઓ એક મીઠાઈ બહાર કાઢવાની એટલે કોઈ પણ એક આંકડાની વાત હશે તે હવે પહેલામાં આપ્યું છે કે નારંગીના સ્વાદની હોય તમે જુઓ થેલાની અંદર તો લીંબુના સ્વાદની હતી તો નારંગીના સ્વાદની કોઈ વાત જ નથી માટે પહેલાની વાત કરીએ આવી રીતના તમને હિટ કરીને આપ્યું છે એનો જવાબ 0 આવે અને નીચે n કુલ સંભાવના તમારે લખવાનું કે નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા શું લખાય નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0 અને પછી આવી રીતના જુઓ નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા તમે જો ધારો કે એને કેપિટલ E કો એ પછી આવી રીતના બે ડોટ પાડવાના જેમ બરાબર છે એ ઘટના લખી કહેવાય આ શું લખ્યું કહેવાય મે ઘટના લખી હવે એ ઘટનાની સંભાવના એટલે આગળ P આવે P of A is equal to આ ઘટનાની સંભાવ્ય સંખ્યા કેટલી છે 0 તો 0 અને કુલ સંભાવના n 0 ના છેદમાં n એટલે કે 0 બીજું છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તમને આ રીતના બી આપ્યું છે તો જો એ બી ઘટના ઘટું અને એને તમે સંભાવના પી ઓફ બી લખો તો નીચે કુલ પરિણામે અને લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા એમ કહીએ તો એન 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 કટ થાય એટલે જવાબ મળે બરાબર છે તમે જોઈ શકો છો 0 કઈ ઘટના હતી 1 કઈ ઘટના હતી અગાઉ વાત કરી છે કે જેનો જવાબ 0 હોય તો કઈ ઘટના કહેવાય જેનો જવાબ 1 હોય એને કઈ ઘટના કહેવાય તો આવા વડે આવા નાના પ્રશ્નો વડે પણ તમને પૂછે કે અશક્ય ઘટના ચોક્કસ ઘટના કઈ કહેવાય તો આપણને આવા ઉદાહરણો આવવા જોઈએ બરાબર છે અહીંયા એ પણ ખબર પડે કે બંને સંભાવનાનો સરવાળો પણ 1 થાય છે બરાબર છે સાતમો દાખલો
કે આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદર સમાન ન હોય તેની સંભાવના જો એનું લખાણ ખાસ વાંચજો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના ધારો કે એમને સમાન હોય એની સંભાવનાને x તરીકે લખું કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય બરાબર છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એટલે મેં x ઘટના લખી છે તો અહીંયા એવું આપ્યું છે કે જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના એટલે p ઓફ x નો બાર આપ્યો છે ફરીથી કહું કે જો જન્મદિવસ સમાન હોય એ ઘટનાને x લખીએ તો p ઓફ x એ જન્મદિવસ સમાન હોય એની સંભાવના તમને અહીંયા આપ્યું છે કે p ઓફ x નો બાર 0.992 આ આપ્યું છે તો તમારે આ શોધવાનું છે કે સમાન હોય તો સ્વાભાવિક છે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 1 થવો જોઈએ બરાબર છે કોઈ કઈ સંખ્યા એવી આવે કે આ બંનેનો પણ સરવાળો 1 થાય તો એકમાંથી તમે 0.992 બાદ કરશો તો અહીંયા તમને 0.008 એવું મળશે બરાબર છે તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે બરાબર છે ખાસ કહું છું કે આ સંભાવનાના જ્યારે તમે દાખલા ભણો ત્યારે એના જે જવાબ આવે ને એ જવાબને છેલ્લે ગુજરાતીમાં લખી એના જે આંકડા હોય એના સાથે તમે વ્યવસ્થિત બોક્સ પાડજો કેમ કે આપણને ખ્યાલ છે કે આમાં લખાણ કરતા જવાબ વધુ ઇમ્પોર્ટન્ટ છે લખાણ તો ઇમ્પોર્ટન્ટ છે પણ ક્યારે કે જે 2-3 માર્ક્સ નું હોય ત્યારે એક માર્ક્સ ની અંદર તમારા લખાણ કરતા જવાબ ને વધુ ધ્યાનમાં લેવું છે એટલે જ્યારે આવો જવાબ આવે ત્યારે એને બોક્સમાં મૂકવાનો અથવા લખાણ વ્યવસ્થિત રીતે અંતમાં જવાબ લખવાના બરાબર છે એના પછી દાખલા નંબર 8 ની વાત કરીએ કે એક થેલામાં 3 લાલ જુઓ 3 લાલ ને રેડ કહું છું એટલે આ 5 કાળા કાળાને બ્લેક તરીકે લખું છું એટલે લખું છું બી દડા છે તો તમે આ બંને દડાની વાત આપણે ટોટલ કેટલા થાય ટોટલ તમે 8 એવું લખી શકો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે કેટલો દડો એક જ દડો લેવાનો છે બહાર કાઢેલ દડો લાલ હોય પહેલું તમને શું પૂછ્યું છે બહાર કાઢેલ દડો લાલ હોય તો તમે એની ઘટના એ તરીકે લખી શકો કે બહાર કાઢેલ દડો લાલ હોય એ ઘટના લખ્યા પછી એનો જવાબ p ઓફ a શોધવાનો બરાબર છે તો એ ઘટના તરીકે લાલ હોય કેટલો છે રેડ 3 છે તો ઉપર આવશે 3 નીચે આવશે 8 હવે અહીંયા ધ્યાન રાખજો અગાઉ પણ તમે લખતા હતા કે જો તમે આવી રીતના ન હોય આવું રાખશો અને એને જવાબને બોક્સ માં મારશો તો પણ ચાલશે અથવા 3/8 ને જે પણ જવાબ આવે તો એ પોઈન્ટમાં લખશો તો પણ બરાબર છે તો આને તમે પોઈન્ટ માં લખો કે આવી રીતના લખશો ચાલશે બરાબર છે પરંતુ જો તમે આને પોઈન્ટ માં ફેરવા ગયા અને પોઈન્ટ માં કદાચ ભૂલ પડી તો તમારા પ્રશ્નનો જવાબ ખોટો છે માનવામાં આવે છે માટે શક્ય હોય તો આ સુધી આ કે રાખો તો ચાલે હા તમે આવી રીતના પોઈન્ટ માં પણ દર્શાવી શકો છો બરાબર છે પણ જો તમારાથી ભૂલ થાય એવું લાગે તો એના કરતાં બેટર છે આપણે વધારાનું કંઈ બતાવવું નથી ચેક કરાવો તો આપણા કરતાં વધારે જાણે છે તો આટલા સુધી રાખીએ તો ઇનફ છે બરાબર છે અમુક પોઈન્ટમાં નહીં લખો તો પણ ચાલે બરાબર તો લાલ દડો હોય એની સંભાવના 3/8 અને લાલ ન હોય બરાબર છે તો તમે જુઓ લાલ ન હોય બી ઘટના તરીકે લખો કે દડો લાલ હોય નહીં
तो p ऑफ d ए 1 माइनस p ऑफ a પણ થાય બરાબર છે તો અથવા આ p ઓફ a નો જવાબ અહીંયા મૂકશો તો તમને 1 માઈનસ 3 અપોન a એ અહીં આવે એટલે 8 માંથી 3 જાય અને છેદમાં 8 એટલે 5 છેદમાં 8 આવી રીતના અથવા તમે એવું પણ કહી શકો કે લાલ ન હોય તો સ્વાભાવિક છે કયો હશે બીજો બ્લુ કલર નો સોરી બ્લેક કલર નો જે 5 હોય છે લાલ એટલે રેડ ન હોય તો કયો દડો હોય કે બ્લેક કલર નો હોય કાળા કલર નો હોય તો આપણને અહીંયાથી પણ ખબર પડે કે આ ઘટના 5 છેદમાં 8 જવાબ આવે સ્વાભાવિક છે જો લાલ કલર નો દડો ન હોય તો 3 બાદ કરી દેવાનું કે બાકીના 5 છે કે 5 છેદમાં 8 બરાબર તો આ પ્રોસેસ પણ કરી શકો અથવા આના દ્વારા લખાણ લખીને આ જવાબ પણ લખી શકો તો આ વાત થઈ દાખલા નંબર 8 ની હવે આપણે જોઈએ દાખલા નંબર 9 વિદ્યાર્થી મિત્રો ખાસ આના લખાણને ધ્યાનમાં રાખજો લખાણ થોડા કઈ વ્યવસ્થિત રીતે માહિતી આપો અને પછી એના જવાબ લખશો તો વધારે એનો પ્રભાવ પડશે બરાબર છે જનરલી આ ચેપ્ટર ની અંદર બધા વિદ્યાર્થીઓને એના જવાબો ખબર હોય છે પણ કેવી રીતના લખાણ લખવું ને એમાં એક ગાફલત થઈ જાય છે એટલા માટે ફરીથી કહું છું કે તમે ઉદાહરણ જોજો આ સ્વાધ્યાય અહીંયા જે રીતના લખાવાય છે એ રીતના જાતે સમજો અથવા તમારી જે કોઈ એવી બુક હોય જેની અંદર આવું લખાણ લખેલું હોય એની માહિતીને આધારે તમે આના જવાબો વ્યવસ્થિત લખજો અગાઉ આપણે જોઈએ દાખલા નંબર 9 ખાસ સમજવા જેવો દાખલો બરાબર છે જે આવી રીતના માહિતી છે એક પેટીમાં 5 લાલ જો હું અહીંયા સમજાવવા ધારો કે પેટી બોક્સ બનાવું છું કે 5 લાલ એટલે રેડ કલરના લાલ લખોટીઓ 8 સફેદ લખોટીઓ આ કેવી છે ભાઈ અહીંયા તમને ધડા કે લખોટીઓ કે કોઈ બીજો આકાર કે આવું બધું વધારાનું લખાણ છે ને એ તમારા માઇન્ડને ડિસ્ટર્બ કરવા માટે ગૂંચવા મણ ઊભી કરવા માટે વપરાય છે બરાબર તો આપણે ગૂંચવાવાનું એ દરેકે દરેક સંખ્યાની રકમને દાખલાની રકમને વ્યવસ્થિત રીતે તમે વાંચતા જાઓ ખ્યાલ આવે તો દરેક રકમને બે વખત વાંચો જો વાંચશો તો ત્યાં તમારું મગજ વિચારશે કે કયા ડિરેક્શનમાં જવાથી મને જવાબ ઝડપથી મળે બરાબર છે તો આ ચેપ્ટરના આવા દાખલાઓની અંદર ખાસ કરીને રકમને એક બે વખત વાંચવી બરાબર એવું ના થાય કે આપણે ઘણું બધું ગણતરીઓ કરી હોય એક અને બે બે પેજ ભર્યા હોય પછી આપણને ખબર પડે કે આપણે કરીએ છે કે ખોટું છે એના માટે સમય જશે જે આપણને એક દાખલો આવડતો છે એને તમે ફરીથી ગણવા જશો તો ઉતાવળ થશે બરાબર અક્ષરો વગરશે અને ઘણી વખત વિદ્યાર્થીઓને જોયા છે કે ઉતાવળમાં પેજ પણ ફાટે છે બરાબર તો આવું બધું કઈ ના ક્રિટિકલ કન્ડિશન ઊભી થાય એના માટે સ્વાભાવિક છે દાખલાની રકમને બે વખત વાંચો કેમ કે આ બધા દાખલા બહુ બેઝિક છે એક પેટીમાં 5 લાલ લખોટીઓ 8 સફેદ એટલે કે વ્હાઇટ લખોટીઓ અને 4 લીલી કે તકે ગ્રીન લખોટીઓ છે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો કે તમે આ 3 આપે છે તો આનું ટોટલ કરી દઈએ તો 8 ને 4 12 અને 5 17 તો 17 લખો કેવો કે કુલ ટોટલ બન્યો બહાર કાઢેલ લખોટી લાલ હોય જુઓ તમને આની અંદર એક તરીકે આપ્યું છે કે કેવી હોય બહાર કાઢેલ લખોટી લાલ હોય તો એને x ઘટના લખી બરાબર કે લખોટી લાલ હોય અથવા તમે એવું લખી શકો કે બહાર કાઢેલ લખોટી લાલ હોય તો p of x is equal to લાલ લખોટી ની વાત કરી છે 5 અને નીચે કુલ સંભાવના કેટલી આવે 17 5 ના છેદ માં 17 આવે બીજું છે સફેદ હોય બરાબર તો હવે ની ડાયરેક્ટ લખું છું કે સફેદ હોય એને p ઓફ y તરીકે તમે દર્શાવો તો y કેટલી છે 8 8 ના છેદમાં 17 ત્રીજું તમે જુઓ કે ત્રીજાની અંદર
કે લીલી ન હોય અહીંયા ખાસ ધ્યાન રાખજો જો તમે ઝેર તરીકે એવું લખો કે લીલી લખોટી હોય બરાબર છે તો તમે પી ઓફ ઝેર શોધો આની વાત અગાઉ પણ મેં કરી કે લીલી લખોટી હોય એને ઝેર લીલી તો પી ઓફ ઝેર શું થાય 4 ના છેદમાં પણ આપણે એવું જોઈએ છે કે લીલી લખોટી ન હોય એટલે એકમાંથી બાદ કરો આપણે શું જોઈએ છે p ઓફ z નો બાદ તમે આ z બાદ શું છે પણ પહેલા લખવું પડે કે z બાદ એટલે કે લીલી લખોટી ન હોય બરાબર છે z બાદ તરીકે ફરીથી કહું છું કે આ જેમ લખવાના ભૂલથી ના ઇઝ ઇક્વલ ટુ પડે કે કે આ રીતના જેમ લખીને આગળ લખો છો સંકેત એ એનો ઘટના બતાવે છે તો p ઓફ z નો બહાર શું થાય કે 1 - p ઓફ z બરાબર છે 1 - 4 ના છેદમાં 17 તો 17 માંથી 4 જાય તો 13 ના છેદમાં 17 તો આવી રીતે તમને આવી રીતે આપણને ખ્યાલ આવે કે લીલી લખોટી ન હોય એની સંભાવના 13/17 બને છે ઓકે હવે આપણે દાખલા નંબર 10 તરફ આગળ જઈએ દાખલા નંબર 10 ની વાત કરીએ તો એની રકમ છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા જો સ્મોલ p આપી છે એટલે પૈસા લખાણ ખાસ ધ્યાનમાં રાખજો ફરીથી આ દાખલાને એક વખત આવી રીતના જોઈ લઈએ બરાબર છે હવે આપણે દાખલા નંબર 10 તરફ આગળ વધીએ તો દાખલા નંબર 10 એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા અહીંયા 50 પૈસાના 100 સિક્કા બરાબર છે એટલે અહીંયા ફક્ત હવે હું સિક્કાની વાત કરીશ બરાબર એવું બધું લખાણ નતા કરતા તમારે આ રીતના માહિતીને પૂરી પૂરી બતાવી શકતા છો સિક્કાઓની ગણતરી લઈએ તો 50 પૈસાના કેટલા છે 100 સિક્કા રૂપિયા 1 ના 50 સિક્કા તમે જુઓ રૂપિયા એવો ગુજરાતીમાં લખાણ નહીં આપ્યો સંકેત આપેલો છે એટલે આવી રીતે પૈસાનો પી અથવા રૂપિયાનો સંકેત આવો બધું વસ્તુઓ આપણને ટ્વિસ્ટેડ કરવા માટે આપણા માઇન્ડને ગોઠવવું પડે માહિતી પર કે શું કહેવામાં આવે છે એના આધારે આપણે લખીએ બરાબર છે રૂપિયા 1 ના 50 સિક્કા તો સિક્કાની વાત કરીએ તો રૂપિયા 1 ના 50 રૂપિયા 2 ના 20 સિક્કા એટલે 20 અહીંયા સિક્કાઓની માહિતી છે બરાબર છે રૂપિયા 5 ના 10 સિક્કા કવિ ના 10 ટોટલ કર લઈએ તો 0 5 ને 6 7 ને 8 અને આ 1 એટલે ટોટલ 180 સિક્કાઓ બને છે આ ગલ્લાને જ્યારે ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમ સંભવી હોય કોઈ એક સિક્કો બહાર પડે છે તો આપણે જોઈએ 50 પૈસાનો સિક્કો હોય પહેલી ઘટનાની વાત કરીએ કે 50 પૈસાનો હોય 50 પૈસાના કેટલા હતા 100 સિક્કા તો ડાયરેક્ટ આપણે જવાબ તરફ જઉં છું તમારે લખવું પડશે કે એ શું છે કે 50 પૈસાનો સિક્કો હોય એવું લખવાનું પછી p ઓફ એ લખવાનું ઘટના 100 ના છેદમાં 180 બરાબર તમે આ 00 પર કરો અને 10 એટલે 5 ગુણ્યા 2 બરાબર છે અને આ 18 એટલે 9 ગુણ્યા 2 આ 2 2 કટ થાય એટલે 5/9 હવે વાત કરું કે તમે 100/180 રાખશો બરાબર છે એ જવાબ સાચો છે પરંતુ તમારે એને સંક્ષિપ્ત રૂપમાં ફેરવવો પડે આ તમે 100/180 લખીને મૂકી રાખો ના જા બરાબર છે એનું સંક્ષિપ્તીકરણ એટલે કે અતિ ટૂંકાણ રૂપ બહુ જરૂરી છે તો જ્યારે જ્યારે તમે સંભાવનાના જવાબો લખો ને તો એક આ મુદ્દો પણ ખાસ ધ્યાન રાખવાનો કે આવી રીતના જ્યારે ભાગ પડતા હોય તો તમારે પાડવા પડે
બીજું જોઈએ કે પાંચનો સિક્કો ન હોય બરાબર છે પાંચનો સિક્કો હોય એવું પાંચનો સિક્કો કેટલા હતા કે 10 સિક્કા હતા તો ટોટલમાંથી તમે 10 સિક્કાની વાત કરો તો તમને P of B મળશે શું કહેવાય P of B 180 માંથી 100 સોરી 10 જાય 170 છેદમાં 180 0 0 કટ થાય તો 70 ના છેદમાં 18 તો આવી રીતના દાખલા નંબર 10 પણ બને આવી રીતના દાખલા નંબર 11 પણ છે આપણે ઝડપથી થોડું જોઈએ આવા દાખલાઓના જવાબ ઈઝી હોય છે પણ આપણે લખાણ વધારે ધ્યાનમાં લેવું પડે એવું છે દાખલા નંબર 11 કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે આ દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચિત રીતે એક માછલી બહાર કાઢે છે જો આ બધું ક્રિસ્ટલ લખાણ લખેલું છે એ મોટી ટાંકી હોય કે મોટો દુકાનદાર હોય આપણે એના સાથે નિસ્બત નથી આપણે ફક્ત શું કહેવા માંગે છે ધ્યાનમાં રાખવાનું છે આ ટાંકીમાંથી પાંચ નર માછલી પાંચ કેવી છે નર એટલે કે પુરુષ જાતીય અને આઠ માદા માછલી બરાબર તો ટોટલ થાય 8 ને 5 13 એ ટોટલ બનશે બરાબર છે આ ટાંકીમાં પાંચ નર અને આઠ માદા માછલી છે બહાર કાઢે નર માછલી હોય બહુ ઈઝી છે અહીંયા નર પાંચ છે તો એ ઘટનાને જો તમે x તરીકે અથવા નિયલ સબના n પર તરીકે તમે લો તો p ઓફ n બરાબર 5 ના 3 માં 13 નો જવાબ મળે તો આ થઈ દાખલા નંબર 11 ની વાત એટલે સુધી આપણે રાખીએ છે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે દાખલા નંબર 12 થી આગળ જોઈશું ઓકે થેન્ક યુ